સમાચારોમાં વિસ્તારથી જોઈએ તો રાજ્યમાં બે સરકારી પરીક્ષાઓ માટે ઉમેદવારો સજ્જ થઈ ગયા છે. નાયબ સેક્શન ઓફિસરની વર્ગ 3ની જીપીએસસી પરીક્ષા લેવાઈ જઈ રહ્યું છે. પ્રાથમિક શાળામાં આચાર્યની ભરતી માટેની એચમેટની પરીક્ષા પણ આજે યોજાઈ રહી છે. નાયબ સેક્શન ઓફિસરની વર્ગ 3ની 80 જગ્યા માટે પણ પરીક્ષા છે. પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તો આજે સરકારી પરીક્ષાઓ છે અને પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. નાયબ સેક્શન ઓફિસરની વર્ગ 3ની 80 જગ્યા માટે પરીક્ષા છે. બે સરકારી પરીક્ષાઓ આજે રાજ્યમાં લેવામાં આવી રહી છે. ઉમેદવારો જે છે તેમનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, બાદમાં તેમને અંદર જવા દેવામાં આવી રહ્યા છે. નાયબ સેક્શન ઓફિસરની વર્ગ 3ની જીપીએસસી પરીક્ષા લઈ રહ્યું છે. આ સાથે પ્રાથમિક શાળાના આચાર્યની ભરતી માટેની જે એચમેટની પરીક્ષા છે તે પણ લેવાઈ રહી છે. રાજ્યભરમાં આજના દિવસે એક સાથે બે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દ્રશ્ય જોઈ શકો છો અમદાવાદની કામેશ્વર સ્કૂલ ખાતે. જે ડીવાયએસઓની આજે પરીક્ષા લેવાનાર છે તેના માટે જે ઉમેદવારો છે તે અત્યારે પરીક્ષા સેન્ટર ઉપર પહોંચી રહ્યા છે. 11 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી જે ડીવાયએસઓની 80 જેટલી જગ્યાઓ છે તેના માટે અંદાજે 2.5 લાખ જેટલા જે ઉમેદવારો છે તેઓ પરીક્ષા આપવાના છે. પરીક્ષા સેન્ટર્સ ઉપર પોતાની બેઠક વ્યવસ્થા અત્યારે જે ઉમેદવારો છે તેની ચકાસણી કરી રહ્યા છે. 11 વાગ્યાથી જે પરીક્ષા શરૂ થશે તેને લઈને જે ઉમેદવારો અત્યારે પરીક્ષા સેન્ટર ઉપર ઉપસ્થિત છે તેમનાથી વાત કરીશું. કેવી તૈયારીઓ છે, ક્યાંથી તમે આવ્યા છો, અને ખાસ કરીને ભૂતકાળમાં જે પ્રકારે અનેક પરીક્ષાઓ લેવાઈ પરંતુ સરકારી પરીક્ષાની વાત આવે એટલે પહેલી વાત એવી આવે કે પરીક્ષાના પેપર ફૂટી જવાનો એક ડર પણ હોય. કેટલા આશ્વસ્ત છો આ પરીક્ષાને લઈને, તૈયારી કેવી? પેપર ફૂટવાનું કહીએ તો પેપર ફૂટવાનું તો ટ્રેન્ડ વધારે હતું, પણ જીપીએસસી લેવલની જો એક્ઝામ છે આઈ થિંક દિનેશ દાસા સાહેબના કાર્યકાલમાં નહીં ફૂટી પ્રોપર જીપીએસસીની. બીજી જો નાની એક્ઝામ જો આવે તલાટીની છે ક્લાર્કની છે એકદમ પેપર ફૂટ્યા છે. એલઆરડીના પીએસઆઈનો પીએસઆઈના ને એલઆરડીના પેપર આઈ થિંક ફૂટ્યા તો નહીં, એમ તોય કહેવાય કે બીજી એક્ઝામો જે છે એ ફૂટે, પણ જીપીએસસીનું પેપર ફૂટતા હજુ સુધી સાંભળ્યું નહીં એવું. એટલે જીપીએસસીમાં તો કેવું છે કે ડેટ ને બધું આપી જ દે છે પહેલેથી, અને જ્યારના દિનેશ દાસા સાહેબ આવ્યા ત્યારના શિડ્યુલ પર વ્યવસ્થિત કન્ડક્ટ થાય છે. આ પહેલી એક્ઝામ છે નલિન સાહેબની, તો અમે એવી આશા રાખીએ કે દર વર્ષે આવી જ રીતે જીપીએસસીનું જેમ દિનેશ દાસા સાહેબ એ વખતે કંડક્ટ કરતા હતા, દર વખતનું કેલેન્ડર આપી દેતા હતા, એમ નલિન સાહેબ પણ દર વખતે પોતાનું કેલેન્ડર આપી દે તો અમને ખબર પડે. ખાલી મારે એટલું જ કહેવું છે કે જે વિદ્યાર્થીઓ ખરેખર મહેનત કરે છે ને તો સરકાર પરીક્ષામાં થોડી પારદર્શિતા રાખે, અને પરીક્ષામાં જે ફૂટવાનો માહોલ છે અને જે આ બધી અફવાઓ ફેલાય છે તો વિદ્યાર્થીઓનું મોરલ ડાઉન થાય, એના કરતાં સરકાર એવું કોઈ આયોજન સારું કરે જેથી કરીને વિદ્યાર્થીઓની ખરેખર મહેનત છે એ લોકોને સરકારી નોકરી મળે. જેનો ખરેખર હક છે કે જેને મહેનત કરી છે એને આ સરકારી નોકરી મળે તો એનું જીવન એ બધું સારું રહે. ખાસ કરીને સમગ્ર રાજ્યની વાત કરીએ તો 2.5 લાખ જેટલા જે ઉમેદવારો છે રાજ્યભરના, અલગ અલગ 1000 જેટલા જે સેન્ટર્સ છે ત્યાં પરીક્ષા આપશે. જીપીએસસીની દ્વારા આજે સમગ્ર પરીક્ષા છે તેનું આયોજન થનાર છે, એટલે જે વિદ્યાર્થીઓ છે તે પણ આશ્વસ્ત નજરે પડી રહ્યા છે. અને બપોરે 1 વાગે જે એચમેટની જે પરીક્ષાઓ છે, જે ગ્રાન્ટેડ સ્કૂલ હોય છે તેમાં જે આચાર્યની નિમણૂક થતી હોય છે તેના માટે એચમેટની જે પરીક્ષા છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેના માટે 1 વાગ્યાથી લઈને 4 વાગ્યાનો જે સમય છે તે નિર્ધારિત કરવામાં આવ્યો છે. એટલે રાજ્યમાં આજે 1 સાથે 2 જેટલી સરકારી પરીક્ષાઓનું આયોજન થઈ રહ્યું છે. કેમેરામેન અમિત મકવાણા સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ. રાજ્યમાં આજે 2 સરકારી ભરતી માટે પરીક્ષાનું આયોજન થયું છે. જીપીએસસીએ નાયબ સેક્શન ઓફિસર વર્ગ 3ની પરીક્ષાનું આયોજન કર્યું છે. તો પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ભરતી માટે એચમેટની પણ આજે પરીક્ષા છે. નાયબ સેક્શન ઓફિસર વર્ગ 3ની 80 જગ્યા માટે પરીક્ષાનું આયોજન છે. તો રાજકોટમાં પણ અનેક ઉમેદવારો છે જે આ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. એક પરીક્ષા શરૂ થઈ ચૂકી છે, જ્યારે બીજી બપોરે 1 વાગે છે. ઘણી વખત એવું બને કે એક્ઝામ કેન્સલ પણ થઈ જાય, પેપર લીક થાય ને એક્ઝામ કેન્સલ પણ થઈ જાય, અને અમુકમાં પાછળથી ખબર પડે કે પેપર લીક થઈ ગયા છે તો અમારું રિઝલ્ટ કેન્સલ થઈ જાય. તો એ અમને બહુ નિરાશ કરે એ વાત કે અમે આટલી તૈયારી કરીને એક્ઝામ આપીએ છીએ અને પછી રિઝલ્ટ જ કેન્સલ થઈ જાય છે, કે પછી બીજા કોઈને સારા માર્ક્સ આપીને અમારું થોડું એ થઈ જાય છે. એક્ઝામ કંઈ પણ કરે પણ એટલું ધ્યાન રાખે કે કોઈ પણ જગ્યાએથી પેપર ક્યારેય લીક ના થાય. આમાં અમે કોઈને કહી ના શકીએ, ટીચર્સ કે જે લોકોના હાથમાં પેપર્સ હોય છે એ લોકો ત્યાંથી જ લીક તો ત્યાંથી જ થાય. કોઈ સ્ટુડન્ટને ખબર ના પડી જાય કે એક્ઝામમાં પેપર કયો ક્વેશ્ચન આવેલો છે. આજે મહિનાઓની વર્ષોની મહેનત પર પાણી ફરી જાય છે જ્યારે પેપર લીક થઈ જાય છે.